પછી આપવાનું ને લેવાનું ને એ આખી અલગ સ્ટોરી છે. પણ જયારે છોકરીઓ જોડે થઈ રહ્યું છે ત્યારે ઇમ્પોર્ટન્ટ છે કે એ લોકો બોલે, અવાજ ઉઠાવે. એ લોકો અગર, એ લોકો નહીં તો બાજુવાળો અગર જોતો હોય કે ડોમેસ્ટિક વાયલન્સ થઈ રહ્યું છે તો એ લોકો અમને ફોન કરીને કહી શકે છે કે આ થઈ રહ્યું છે. તો અમે પૂછું ને કે ભાઈ તમે કોણ ને શું, કોણ ને શું કામ વચ્ચે, અમે તરત ગાડી મોકલાવી આપશું બચાવવા માટે, ઇમરજન્સી લાઈન છે એટલે. પણ અલ્ટિમેટલી અનફોર્ચ્યુનેટલી અત્યારે શું થઈ રહ્યું છે કે ડોમેસ્ટિક વાયલન્સ ના જે કેસીસ છે એમાં મેજરલી થઈ રહ્યું છે કે પેલી દીકરી ચૂપ બેસે છે, આ છોકરી આંટી મમ્મી ચૂપ બેસે છે અને બહાર નથી આવતી. કારણ કે એને એવું છે કે મારા ઘરની ઇજ્જત, ઘરની આબરૂ બહાર ના જાય. અને બીજું ખાલી ઘરની બહેનો ચૂપ બેસે છે. પણ મારા આજે તમારા મીડિયમ થકી કેવું છે કે તમે આ બધા રીઝન ની ચિંતા ના કરો, કારણ કે અલ્ટિમેટલી અગર તમે સ્વસ્થ છો, તમે ફિટ છો, તો તમે તમારા છોકરાઓની ધ્યાન રાખી શકશો. તો તમારા શું કહેવાય, તમે એ ચિંતા ના કરો કે નામ બગડશે, કારણ કે નામ તમારા ખાનદાનનું નથી બગડી રહ્યું. તમારો ઉલટો પતિ અગર પોલીસ આવે છે ને આવું થાય છે તો તમારો પતિ કંટ્રોલમાં આવશે. ઇમ્પોર્ટન્ટ અત્યારે છે કે તમારો પતિ તમને મારે નહીં, તમારી જોડે આડું અવળું ના કરે. અને બીજો ફાયદો થશે, બીજો ફાયદો થશે કે જયારે તમારો પતિ કંટ્રોલમાં રહેશે, નહીં મારશે, ત્યારે તમારા જે છોકરાઓ છે એ લોકોને પર ઊંધી અસર નહીં પડશે. ના તો ઘણી વાર થાય છે શું કે છોકરો જો છે કે આ તો રોજ દર આ રોજ થાય છે તો હવે હું બી કરી શકું, મારે બી હક છે મારવાનો. એટલે આ બધું ઇમ્પોર્ટન્ટ છે. એટલે મારે તમારા મીડિયમ થ્રુ કેવું છે કે પ્લીઝ તમે ડોમેસ્ટિક વાયલન્સ ટોલરેટ ના કરો અને ઓબ્વિયસલી રેપ તો ટોલરેટ ના કરો. રુઝાન રવિર, આપનો આભાર તમામ અપડેટ આપવા માટે. સાથે જો વાત કરીએ નલિયાકાંઠ બાદ દાહોદ અને માંડવી જિલ્લામાં પણ ક્યાંક ક્યાંક ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે અને આને રાખવા માટે પ્રયાસો પણ હાથ ધરવા જોઈએ. સરકારની જો વાત કરીએ તો સરકારે કાંઈ નવા નવા કાયદાઓ પણ બનાવવા જોઈએ. તો આ સાથે જ બુલેટિનમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો 7 ન્યૂઝ એન્ડ વ્યૂઝ. નમસ્કાર.